વલ્લભીપુરના હાઉસિંગ બોર્ડની સોસાયટીના રહેણાંકને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 3 લાખની માલમત્તાની ચોરીને અંજામ આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ. વલ્લભીપુર હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા રણજીતભાઈ ઝાલાના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરિવાર ઉપરના માળે સૂતો હતો તે સમયે નીચેના દરવાજાના નકુચા તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તસ્કરોએ ઘરના તિજોરીના કબાટમાં રાખેલા સોના ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા 40,000ની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની રણજીતસિંહ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી. કલાકે કલાકે આમનો માટો મારલા, પછી અજાણ્યો માણસ નીકળે ને તો એને ટપાવવાનું, એવી રીતે આખી રાત નહી ફરવાનું. દાગીના ને રોકડ 40,000-50,000 રૂપિયા જેવી ને એવું બધું લઈ ગયા છે. એ પોલીસ સ્ટેશને જાણ કરેલી સવારે 6:30 પછી 10:30 આવેલા, અને હોમગાર્ડ વાળા કોઈ છે નહીં, એટલે એ લોકો કદાચ આવે તો આટો મારીને જતા રહે છે. તો એ હોમગાર્ડનો એક પોઈન્ટ મૂકવા વિનંતી. અને 2 દિવસ પહેલાં દેવી પૂજક સમાજમાં તે 10-1 લાખ રૂપિયાની ચોરી થયેલી છે, જેની હજી કાંઈ જાણ થયેલ નથી. મારું નામ ઝાલા અલ્પાબા રણજીત છે, હું હાઉસિંગ બોર્ડમાં રહું છું અને બ્લોક નંબર છે 150. મારે ત્યાં અમે બધા રાત્રે ઉપર સૂતા હતા કાલે, અને નીચે મારે 2 માળનું મકાન છે. નીચેના મકાનમાં હું સવારે ઉઠીને આવીને નીચે તો મારા બહારના મકાનનો નકુચો તોડીને તાળું પણ લઈ ગયેલા છે. અંદર આવી તો મારા કબાટને એ બધું ખુલ્લું અને બધું વેર વિખેર હતું. આશરે 3 લાખની આસપાસ મારી વસ્તુને રોકડ રકમ ગયેલ છે, સોનાના દાગીના ને બધું. કઈ કઈ વસ્તુ ચોરાણી છે? ઝુમર બુટ્ટી છે, પેન્ડલ સેટ છે, 2 બુટ્ટી છે, વીટી છે, પછી ચૂડી છે, કાનના બુટ્ટી છે, અને બાબાને વીટી હતી સોનાની ત્યાંથી 1.5 તોલાની, એના સસરાને ત્યાંથી આવેલી એ છે, અને ચાંદીના 2 જોડી છડા છે, અને બીજું તો હજી રોકડ રકમ 40,000 હતી એ જતા રહ્યા છે. બીજા પાકીટમાં 1-10,000 જેવું પડ્યું હતું ને એ રહી ગયા છે. તમે પોલીસને જાણ કરી? હા, અને પછી સવારે મને ખબર પડી એટલે મારા ઘરનાને મેં બધાને જગાડ્યા અને એ નીચે આવ્યા. પછી તરત જ સવારે 6 વાગે પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન લખાવી. હાલમાં અત્યારે મારા ઘરે પોલીસ તપાસ થઈને એ લોકો ગયેલ છે.